है, यू नॉट नेसेसरी कि बच्चा नहीं मनोवृत्ति हो बना आई एक्सेप्ट ना सेकंड पॉइंट सरकार नु તમે સેકન્ડ પોઈન્ટ જે ડોમેસ્ટિક અરે ડોમેસ્ટિક વાલેસ ની પેલું કયું કયું કે 428 કયું કયું તમે 498 હવે 498 ના જે કેસીસ થાય છે એમાં ઘણીવાર બહેનો શોર્ટ સ્ટે હોમ્સ હોય છે એટલે અત્યારે આ બહેનનું તો ફેમિલી હતું એટલે પેરેન્ટ્સ હતા એટલે શી કુડ ઓલવેઝ ગોન ધેર એટલે શોર્ટ સ્ટે હોમ્સમાં બી બહેનો જઈ શકે છે સાહેબ જેને જવું હોય છે ને એ જાય છે એટલે હોમ જ નથી બેન શેલ્ટર હોમે નથી શોર્ટ સ્ટે આ તો કાગળ પરની વાત છે અત્યારે તમને કોઈ ડોમેસ્ટિક વાલેસ જેટલા પ્રોવિઝન હોય છે એટલા ઓફિસર નથી એટલા મકાનો નથી એટલે રહેવાના આશ્રય સ્થાનો કહેવાય ગુજરાતીમાં શોર્ટ સ્ટે હોમ કહે છે ને એ પણ નથી ત્રીજી વસ્તુ આપણે કહું કે મેન્ટેનન્સની વાત કરું ને 125 સીઆરપીસી એના કેસો ત્રણ ચાર ચાર વર્ષ સુધી નિકાલ નથી થતો આપ જે કહો છો એની પીઆઈએલ મેં કરી હતી ગુજરાત હાઈકોર્ટમાં એ પીઆઈએલનો ચુકાદો આવ્યો કે ખાધા ખોરાકી 60 દિવસમાં બહેનને આપી એવો ચુકાદો ફરી પાછો કાગળમાં પડાઈ ગયો છે એનો અમલ કરવા મારે નવી પીઆઈએલ કરવાની આનો મતલબ તો એમ થયો કે લોઝ આર ઇન પ્લેસ બટ ધે આર નોટ બીંગ એક્ઝિક્યુટેડ જી 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 એનો મતલબ એ તો ધીસ ઇઝ વોટ આઈ કન્સિડર ને ત્રીજી વાત ચુકારા એક્ઝિક્યુટ ન થતા બેન હાઈકોર્ટ ના ચુકારા અમલ માં આયા હોય પણ છતાં હું તમને બતાવું કે કન્ટેમ્પ માં આવે સાહેબ હજી તો એમ કન્ટેમ્પ કરો મને ફરી નવી પીએ અરજી કરવાની છે હા તો કન્ટેમ્પ તો એ તો હું એ તો કહું છું કે આખી પ્રક્રિયા છે ત્રીજો પોઈન્ટ કે આ બેને આજે કર્યું જે બી કર્યું તો એમના ફેમિલી મેમ્બર્સ એમના જે એક હજી લો ઇઝ વિલ હેલ્પ ધેમ કે અમારી છોકરીના આ લોકોએ મારી નાખી દેર ઇઝ એબેટમેન્ટ ટુ સુસાઇડ જી 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 જેને તમે કહો છો એબેટમેન્ટ ટુ સુસાઇડ તો આની પર આમ બી થઈ જ શકશે કારણ કે ધ ફેક્ટ ઇઝ થશે હા એટલે શી કેન ઓલવેઝ એટલે ધ ફેમિલી મેમ્બર્સ કેન ઓલવેઝ ડુ ધેટ કમિંગ બેક અશક વોટ વોઝ યોર ક્વેશ્ચન રુઝનજી મારે બીજો એક ક્વેશ્ચન તમને પૂછવો હતો કે આ જે ઘટના બની છે તો એની અંદર દીકરીઓને આવી રીતે બાળી દેવી દીકરીઓ સાથે અગ્નિસ્નાન કર્યું કે આ પતિએ આટલો બધો ત્રાસ કર્યો છે એ વિશે આપનું શું કહેવું છે કે આ કેટલા હદે યોગ્ય છે ધીસ ઇઝ અ થર્ડ ગ્રેડ થિંગ બિલકુલ યોગ્ય નથી એકચ્યુઅલી એના પતિએ શરમમાં ચુલ્લુ પર પાણીમાં જઈને ડૂબી જવું જોઈએ દેટ ઇઝ વોટ આઈ વુડ લાઈક ટુ ટેલ અને એના 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 જે હું તો કહું છું જે આ ફેમિલી છે એના સાસુ સસરા ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ઓફ ધેમ ધે શુડ ફીલ બેડ અબાઉટ ઇટ એ લોકોએ સાચું કહું છું તો આ લોકોનો પાપ ભગવાન જાણે કેવી રીતે ધોવાવાના છે કે આટલું એ લોકોએ ગંદુ કામ કર્યું છે કૃત્ય કર્યું છે અને હું તો કહું છું કે ધેર શુડ બી અ બોયકોટ જે આજુબાજુવાળા નેબર્સ છે શુડ બોયકોટ ધેમ કે તમે આવી રીતે કરીને એક છોકરીને અને પોતાની સગી દીકરીઓને બાય આ સ્ટેપ એટલે જ લીધું છે તો ઓલ ધીસ થિંગ્સ બી શુડ બી ડન એન્ડ એ લોકોને હું તો કહું છું તમે આમ તો બિચારી ભલી ભલી છોકરીને નાથ બહાર કરી દો છો તો એના કરતાં બેટર આ લોકોને નાથ બહાર કરો એન્ડ લેટ અસ મેક ધેમ એન એક્ઝામ્પલ કે ધીસ ઇઝ સમથિંગ રોંગ ધેટ ધેવ ડન ઇન ધ સોસાયટી ક્યાંક રાજેન્દ્રભાઈએ વાત કરી મેન્ટાલિટીની ક્યાંક વાત કરી કે લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે ભાઈ દીકરી છે એ ક્યાંક ખરાબ પગલું મારે હવે કેવું છે કે આટલી બધી જે એનજીઓ છે આટલી બધી સરસ એનજીઓ છે તો વાય ડઝન્ટ એનજીઓસ કમ અપ યા આપણી જે મહિલા આયોગો છે સેન્ટ્રલ મહિલા આયોગ ને કયા ગુજરાત મહિલા આયોગ ધે શુડ સ્ટાર્ટ ટેકિંગ સ્ટેપ્સ અબાઉટ ઇટ નો આઈ એમ ફેલિંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકો કરવા નથી માંગતા કારણ કે દેર આર લોટ ઓફ લોઝ સાહેબે કહ્યું એ રીતે દેર આર લોટ ઓફ થિંગ્સ સો આઈ થિંક ઓલ ધોઝ પીપલ શુડ બી સેન્સિટાઈઝડ કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે મને તો એવું લાગી રહ્યું છે કારણ કે મેં આજે આ જે સાંભળ્યું છે મને તો બહુ ડિસ્ટર્બિંગ લાગી રહ્યું છે કારણ કે આઈ મીન ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ હેપનિંગ વેરી નેગેટિવ ઇન ધ સોસાયટી જેને ક્યાંક જે આ વાત બેટી બચાવો જે આ બધી સરકાર જે કરી રહી છે એ વિશે આપનું શું ક્યાંક આટલું બધું થઈ રહ્યું છે તો બી એટલે તમે વર્ડ યુઝ કરો છો સરકારમાં આ નેશનલ કમિશન ઓફ વુમેન આવી જાય યા ગુજરાતનું કમિશન ઓફ મહિલા આયોગ આવી જાય આ બધું સરકાર રિલેટેડ જ છે એમને જે કંઈ લોઝ વાત કરી એ વાત કરી પણ અલ્ટિમેટલી સરકારે લોઝ મૂકી દીધા છે યાર સરકારે લેજિસ્લેશન આવી ગયું છે એન્ડ હવે આઈ પર્સનલી ફીલ કે ધ એનજીઓ શુડ પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ દે શુડ ટેક ધીસ અપ અને હું તો કહું છું કે આફ્ટર એનજીઓઝ ધીસ કમિશન ઓફ વુમેન શુડ ટેક ઇટ અપ એન્ડ સી ટુ ઇટ કે આ લોકોના જે બી આ જે આ ફેમિલી શુડ બી મેડ એન એક્ઝામ્પલ અત્યારે તમને એક્ઝામ્પલ આપો વચ્ચે થોડા ટાઈમ જ પહેલા એક રેપ કેસ થયો હતો આપણા જોશાબેનની કોર્ટમાં ગયો હતો એમને આઈ થિંક લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝન આપી દીધું ખાસ પેલાને રેપિસ્ટને ટુ પ્રૂવ ટુ શો ઇટ ટુ ધ વર્લ્ડ કે ધીસ ઇઝ સમથિંગ વેરી રોંગ એટલે આવા હાર્ડ જજમેન્ટ્સ આવશે ને તો જ લોકો લાઈન પર આવવાના છે ના તો કોઈ લોકો લાઈન પર નથી આવવાના મને હવે એવું લાગી રહ્યું છે રાજાજી આવા કોઈ હાર્ડ જજમેન્ટ પહેલા કદી આવેલા છે ખરા આવી કોઈ વસ્તુ થઈ હોય અને એના પર હાર્ડ જજમેન્ટ આવ્યા હોય એવું કદી બન્યું છે ખરું જો બેને જે વાત કરી એને આપણે કાયદાનો શબ્દ છે સ્ટ્રિંજન્ટ જજમેન્ટ આવે અને એની ડિટરન્ટ ઇફેક્ટ ઊભી થવી જોઈએ ડિટરન્ટ એટલે કાયદાનો ભય પ્રેક્ટિકલી કાયદાનો ભય જ નથી મેં આપને શું કીધું ગુજરાતના ને ભારતના કોઈપણ ડૉક્ટરને આ પીસીપીએનડીટી એક્ટ અમલમાં આવ્યો ત્યાર પછી ગર્ભ પરીક્ષણ ચાલુ જ છે એના પછીના કેસો પણ બને છે પણ એ કેસોમાં પોલીસ પણ ઉદાસીન છે જ્યુડિશિયરી પણ ઉદાસીન છે તમને જો ખબર હોય તો અમારા એક એપિસોડમાં હું આ બોલેલો જ્યુડી જજ સાહેબે ડાયસ પરથી કહ્યું હતું કે કુળદીપક તો બધાને જોઈએ તમે જસ્ટ યુ થિંક ઓફ ઇટ એમણે મને ત્યાંથી કમેન્ટ કરી કે કુળદીપક તો બધાને જોઈએ પોલીસવાળાને એમ ધમકાયો કે આ કાયદો મને નથી આવડતો તને કેમ આવડે છે તું ક્યારે વાંચીને તૈયાર થઈ ગયો અમને કંઈક તમે કોમ્પ્રોમાઇઝ કરો
હવે જે બહેને કીધું એમાં એ વખતે એક્શન શું લેવું પડે કે ત્યાં અમે ડાયસ ઉપર જઈને બચ્ચા બચ્ચા તો કરાય ને વકીલનું કામ નથી. અમે શું કર્યું એના ઉપર એલિગેશન કરાય કે અમને અહીંયા ન્યાય મળે એમ નથી. એટલે અમારી મેટર અમે ટ્રાન્સફર કરાવડાવી, ચીફ ડિસ્ટ્રિક્ટ જજને અરજી આપી, મેટર બીજા જ્યુડિશિયરી બીજા જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ પાસે મુકાવડાવી અને ત્યાંથી પછી અમને ન્યાય મળ્યો. અમે એ લોકોના બેલ અમે ના થવા દીધા અને એ લોકો ત્રણેક મહિના સુધી અંદર કદાચ રહ્યા સાબરમતી જેલમાં. ટૂંકમાં તમારે જરૂર પડે તો એ જે તે કન્સર્ન જ્યુડિશિયરી સામે ચાલુ કોર્ટમાં અગેન્સ્ટ ડાયસ ઉભા થઈને એમને કહેવું પડે કે વી ડાઉટ યોર ઇન્ટિગ્રિટી યોર ઓનર, અમારે તમારા પાસે મેટર ચલાવી નથી. દેટ વોઝ ડન બાય મી. પણ એવું બધા કિસ્સામાં હું કેવી રીતે કરી શકું? પણ મારે એવું કેવું છે કે આટલું બધું સાંભળીને આ બધું જોઈને માય પર્સનલ સે ઇઝ ધેટ જે મારા બચપનથી શીખવાડ્યું છે, અપના હાથ જગન્નાથ, યા સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ, યા હિંમતે મરદે તો મદદે ખુદા, યુ નો અલ્ટિમેટલી આપણે એ પર બી હજી સ્ટ્રેસ કરવો પડશે કે બહેનો પોતે એમ્પાવર્ડ થાય, પોતે રિયલાઇઝ કરે આજે તમે